कच्छ जिल्लामां मुख्य व्यवसाय ट्रांसपोर्टनो छे, पण जिल्लामां 4000 ट्रक मालिको हड़ताल पर उतरी जता जिल्लामां परिवहन क्षेत्रे मोटी असर थई छे। કચ્છમાં અદાણી અને મુંદ્રા બંદર ઉપર હજારો કંપનીઓ આવેલી છે। લિગ્નાઇટ કોલસા ખનિજની ખાણો આવેલી હોવાથી જિલ્લામાં પરિવહનની વધુ ડિમાન્ડ રહે છે। ટ્રક માલિકોને નફો મળવાના બદલે ખોટ થતી હોવાથી હડતાલ કરવામાં આવી છે। એક તરફ ડીઝલના ભાવ 100 ને આંબી ગયા છે, પરિવહનના ભાડા વધતા નથી। કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે કે અત્યાર સુધી ટ્રકમાં માલ લોડિંગ અને અનલોડિંગનો ખર્ચ ટ્રક માલિકો ભોગવતા હતા, હવે જે નહીં ભોગવે જીસકા માલ ઉસકા હમાલની નીતિ સાથે હવે પરિવહન કરાશે। એટલે કે માલ લેનાર કંપની અને ટ્રાન્સપોર્ટ પેઢીએ લોડિંગ અનલોડિંગ ખર્ચ ઉઠાવવો પડશે। જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। આ નિર્ણયથી જિલ્લામાં માલ પરિવહનને મોટી અસર થઈ છે। મારું નામ બણુભાઈ આહિર છે, ગામ રત્નાલ। અત્યારે ટ્રકોની હડતાલ ચાલુ છે, જીસકા માલ ઉસકા હમાલ, જે લોડિંગ અનલોડિંગ ખર્ચ થાય છે, જે અમારી એસોસિએશનની અને કમિટીની એવી માંગણી છે કે જે ખર્ચ થાય છે અમારે કોઈ ઉપરનો વધારાનો ખર્ચ છે, ભ્રષ્ટાચાર જ છે એક જાતનો। એ ખર્ચ ટ્રકવાળો કોઈ કાંઈ ભોગવશે નહીં, જે માલ લે ખરીદી કરે એનો લોડિંગ અને અનલોડિંગ ચાર્જ પોતે એનો ભોગવે, અમારી માંગણી એ છે। આમાં નિર્ણય નહીં આવે જ્યાં સુધી કોઈ પણ કંપની અથવા તો ટ્રાન્સપોર્ટર કમિટમેન્ટ નહીં કરે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। માંગણી છે કે જે માલ લોડિંગ અનલોડિંગ ખર્ચ છે તે લેનાર પાર્ટી પોતે ભોગવે, માં ટ્રકવાળાને કોઈ પણ વધારાનો ચાર્જ ખાલી હડતાલમાં। આપણે અહીંયા કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સની ગણતરી કરીએ તો 4000 ટ્રક માલિકો જોડાયેલા છે। કૌશિક છાયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કચ્છ।